चलो बाळको मोजमा विद्यार्थी मित्रों घणा समय थी आपणे टू डायमेंशन मोशन में सदिश विषे बात करी एना इक्वेशन विषे बात करी एना एक्जाम्पल विषे बात करी मित्रों। तो आज एक्जाम्पल से तमने एनी घणी बधी प्रेक्टिस थई छे मित्रों, अमुक एक्जाम्पल में तमने बहुत स्पीड आवी गई छे। तो जेटला पण मटीरियल मळे ए बधा मटीरियल में तमे आ एक्जाम्पल नी प्रेक्टिस करजो। तो एमां आपणे एनसीईआरटी में जोई 14मुं एक्जाम्पल, एक बंदर पाछे हवा 72 किलोमीटर पर कलाकनी झड़पथी वही रही छे। धारो के एक बंदर छे मित्रों आ रीतनुं, समझो खास बंदर बनावुं छुं आ रीतनुं, जेनी पासे चार दिशा, एक बाजुने हुं नॉर्थ कहूँ, बीजे साउथ, ईस्ट अने वेस्ट, आ टाइप एटलामां के एक बंदर छे मित्रों। अहींथी आ बंदरनुं लोकेशन कहूँ, उगम बिंदु पासे आ बंदर में उभेली एक नौका पर लगावेलो झंडो नॉर्थ ईस्ट दिशा में फरकी रह्यो छे। एटले धारो के मित्रों अहीं एक जे ध्वज से अथवा झंडो से मित्रों कई दिशा में आ नॉर्थ ईस्ट आ रीते फरकी रह्यो छे। ज्यारे तमने नॉर्थ ईस्ट शब्द वापरे मित्रों त्यारे केटलानो एंगल लेवानो के एक्जेक्ट मिडल भाग में पसार थतो होय, मिडल भाग में पसार थाय तो केटलो खूणो बने, 45 नो खूणो बने। એટલે આપણો જે ધ્વજ છે આ રીતે ફરકી રહ્યો છે, તો ધ્વર જે ધજા છે અથવા તો ઝંડો છે મિત્રો એની સ્પીડને હું VW નામ આપીશ, પવન માટે કેટલી છે 72 ની સ્પીડ છે મિત્રો। ઓકે ઓકે સાહેબ, ત્યારબાદ આગળ રકમ વાંચીએ મિત્રો। જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે, એટલે કઈ દિશામાં મિત્રો નોર્થ બાજુ, શરૂઆતમાં આ રીતે છે ધજા રીતે ફરે, હવે એ નોર્થ બાજુ એટલે કે ઉપર જવાનું શરૂઆત કરે, તો બોલો પવન કઈ બાજુ આવે, એની વિરુદ્ધ દિશામાં આવે, તો આ રીતે મિત્રો વિરુદ્ધ દિશામાં આવે એટલે જાય છે આ બાજુ, કોણ બોટ, તો એની જે ધજા છે એ કઈ દિશામાં આવશે મિત્રો વિરુદ્ધ દિશામાં આવશે, એટલે માઇનસ VB, ક્યાં આવશે મિત્રો VB, તો VB એટલે બોટ, બોટની સ્પીડ કેટલી છે 51 કિલોમીટર પર કલાક। તો નૌકા પર લગાવેલો ઝંડો કઈ દિશામાં ફરકશે એટલે બંનેનો જે પરિણામી સદિશ છે એની સાથેનો ખૂણો મેળવવાનો છે। તો આ જે ખૂણો છે એ 45 નો છે, આ ખૂણો 45 નો થાય મિત્રો। તો આ એક સદિશ VW, આ સદિશ VB, તો બંને વચ્ચેનો જે આ ખૂણો છે મિત્રો એ ખૂણો કેટલો થાય, આખો 180 હોય તો આ ખૂણો કેટલો થાય મિત્રો 135, એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો 180 - 45 એટલે 135નો ખૂણો થયો, કેટલો થયો મિત્રો 135નો ખૂણો। એટલે જો પરિણામી વેગ મને પૂછો હોય તો તમે મેળવી શકો છો કઈ રીતે, VE = VB² VW² VBVW cos 135, પરંતુ મને પરિણામી વેગ પૂછ્યો નથી, જો પૂછે તો તમે આ ઇક્વેશનથી મેળવી શકો છો બંને વચ્ચેનો કઈ દિશામાં ઝંડો ફરકશે। તો આપણે જો પરિણામી વેગ જોઈએ મિત્રો, આ એક સદિશ બીજો સદિશ, જો હું સમાંતર લંબાવું તો આ રીતનો થાય, તો આ પૂંછ શીર્ષ, આ પૂંછ આ શીર્ષ, તો બંને ભેગા કરો અથવા આ પૂંછ શીર્ષ પૂંછ શીર્ષ, તો મને આ પરિણામી સદિશ મેળવો, પરિણામી સદિશનું નામ આપી દઉં હું આર અથવા તો વી। તો જે બોટ અને કોની વચ્ચેનો ખૂણો મેળવવાનો છે મિત્રો, આ બોટ અને પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો મેળવવાનો છે, એટલે આલ્ફા મેળવવાનો છે। આકૃતિ ફરી એકવાર મિત્રો સમજો, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આકૃતિ। જો આ રીતે ચાર ઉપર બોટ જાય, ધજા પાછળ આવશે એટલે માઇનસ VB, આ રીતે શરૂઆતનું છે વાઇન્ડ, તો એનો જે પરિણામી સદિશ છે મિત્રો એ પરિણામી સદિશ આ રીતનો બને।
तो आ परिणामी सदिश और बी वच्चेनो खूणो मेळववानो छे। क्लियर? तो एना माटेनो सूत्र तो आपणुं टेन आल्फा बराबर बी साइन थीटा छेदमां ए प्लस बी कोस थीटा। परंतु आमां बी कोने कहीशुं ने ए कोने कहीशुं? तो मित्रों जे खूणो छे एने सामेनी बाजु जे छे आ एने बी कहेवाय। तो सामेनी बाजु एटले कोण छे? वाई ने केटलो? એટલે વી ડબલ્યુ સાઇન 135 છેદમાં એ, તો વધુ કોણ? વી બી પ્લસ બી એટલે વી ડબલ્યુ કોસ 135। જો કોઈ પણ મટીરિયલ જોશો મિત્રો તેમાં તમને આ ઇક્વેશનમાંથી આ ઇક્વેશન નહીં ફેરવે, કઈ રીતે આવું કોઈ નહીં સમજાવે મિત્રો, એટલે ખાસ નોટ કરજો। વી ડબલ્યુ એટલે મિત્રો કેટલા છે આપણી પાસે? 72। साइन 135 नेव प्लस 45 45 हो मित्रों वन अपन रूट टू थे के मित्रों वन अपन रूट टू छेद में वी बी एट के एकावन वी डबल्यू 72 गुना एक छेद में रूट टू परंतु कोस से मित्रों बीजा चरण में माइनस एट निशानी माइनस नहीं आवशे। ओके तो 72 भाइंगा रूट टू के मित्रों 72 भाइंगा रूट टू तो तमने जवाब मळशे 50.91। तो आ पण 50.91 आवे तो 51 माथी मित्रों 50.91 तमारे बात करवाना छे। तो 51 माथी मित्रों 50.91 बात करो एटले तमने 0.09 मळे। तो तमारो जे टेन आल्फा छे ए केटलो आवशे? 50.91 भाग्या 0.09 એટલે 565.60 મળે। કેટલો મળે મિત્રો? 565 ટેન આલ્ફા। હવે મારા ખૂણો ગોતો હોય તો શેમાં જોશો મિત્રો તમે? નેચરલ કોસમાં કે નેચરલ સાઇનમાં કે નેચરલ ટેનમાં? ઓબ્વિયસલી નેચરલ ટેનમાં। ઓકે મિત્રો તો નેચરલ ટેન હેડમાં જઈએ, કેટલી મૂલ્ય જોવાનું છે મિત્રો? 565 સમથિંગ। તો જોતા જઈ જોતા જઈ ક્યાં સુધી આવ્યા? કે 57 છે, 71 છે, 114 છે, 143 છે, 119 છે, 286 છે, 573 છે મિત્રો। એટલે એના થડકા થોડુંક નાનું, એટલે 89નો ખૂણો નો ઉપર 0.9 એટલે 89.8 અથવા 0.9ની આસપાસ આવે મિત્રો। એટલે આપણે જે લખશું કે જે આલ્ફા આવે છે મિત્રો એ 89.8 અથવા તો નિયરલી ઇક્વલ ટુ કેટલા લખાય? 90 ડિગ્રી મિત્રો। કેટલા લખશું? 90 ડિગ્રી। તો આ રીતે તમારે મેળવવાનું છે। હવે પ્રશ્ન આપણને એવો થાય કે સાહેબ જી નીટમાં તો અમારી પાસે લોગ ના હોય તો? તો એમાં તમને જે ક્વેશ્ચન આપ્યો છે મિત્રો એ ક્વેશ્ચનમાં કાઉન્સમાં માહિતી આપી દીધી હોય કે ટેન ઇનવર્સ 0.565 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી આપી દીધું હોય। એનો અર્થ એવો થાય મિત્રો કે તમારે છેલ્લે જે જવાબ આવે એ આજુબાજુ આવવો જોઈએ। ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ સાંભળજો મિત્રો ખાસ, 15મો એક્ઝામ્પલ। એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે, ધારો કે આ હોલ છે, એની કેટલી ઊંચાઈ છે? 25 મીટર ઊંચાઈ છે। 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલ દડાને દડા સતને અથડાયા વગર પસાર થાય, એટલે આ રીતે મિત્રો ફેંકવામાં આવતું હોય, અહીંથી ફેંકો આવી તો આમ આ રીતે પસાર થયો અહીંથી, તો મહત્તમ સમક્ષિતિજ અંતર કેટલું હશે? તો આ અંતર મેળવવામાં આવ્યું છે। ઓકે કમ્પ્લીટ મિત્રો? તો મને માત્ર ને માત્ર એક ઊંચાઈ આપી છે અને એક શરૂઆતની ઝડપ આપી છે, કેટલી? 40 મીટર પર સેકન્ડ, અને અવધિ પૂછી છે। તો અવધિનું સૂત્ર છે આપણી પાસે, બાજુ લખી નાખીએ કે 2V0² સાઇન થીટા કોસ થીટા છેદમાં જી, આવું કંઈક સૂત્ર છે। તો આમાં મારી પાસે વી છે અને જી છે, નથી થીટા, તો થીટા ક્યાંથી મેળવશું? આપણો ક્વેશ્ચન છે, તો થીટા મેળવવા માટે મિત્રો મારી પાસે એક હિન્ટ છે। કઈ હિન્ટ છે? ઊંચાઈ આપી દીધી છે, તો ઊંચાઈનું સૂત્ર છે h બરાબર
वी जीरो स्क्वेर साइन स्क्वेर थीटा छेद में टू जी। समझो खास, ऊंचाई एटले 25, वी जीरो स्क्वेर एटले 40 गुणिया 40 छेद में टू जी एटले 10 साइन स्क्वेर थीटा। मित्रों जो छेद उड़ता हुए तो उड़ाड़ी, एक मीठू कैंसल, कितना जाए बे 40 दू 80, 80 अंश में क्या आ जा छेद में, मतलब 25 ना छेद में 80। साइन स्क्वेर थीटा बराबर 25 ना छेद में 80 आ मिली गयू। तो मारे साइन थीटा जोता हो तो शू कराए, वर्गमूल काढ़ नाखे। हवे कोस जोतो छे तो एना पर थी कोस स्क्वेर थीटा नो सूत्र से 1 - साइन स्क्वेर थीटा। दसमा धोरण में त्रिकोणमिति में भणी गया छे 1 - 25 ना छेद में 80। 80 एक 80, 80 - 25 એટલે કેટલા આવશે મિત્રો 55, 55 ના છેદ માં 80। હવે મારી પાસે બધી કિંમત આવી ગઈ, તો હવે હું અવધિનું સૂત્ર લખું, R is equal to 2 V0 square ના છેદ માં G sin theta cos theta। તો 2 V0 સ્ક્વેર એટલે મિત્રો કેટલા છે લખશો આપણે 40 × 40 છેદમાં જી એટલે 10। સાઇન સ્ક્વેર થીટા ના જોતો, મારે સાઇન થીટા જોતો છે, તો વર્ગમૂળમાં 25 વર્ગમૂળમાં 80। મારે 55 કોસ સ્ક્વેર ના જોતો, વર્ગમૂળમાં 55 છેદમાં વર્ગમૂળમાં 80। હવે આપણી પાસે કેલ્સી નથી માની લો, તો નિયરલી ઇક્વલ ટુ લખવા પડે। तो नियरली इक्वल टू में 2 40 40 छेद में 10, 25 नो वर्गमूल मने 5 आवड़े। जो 7 - 49 थाय 67 - 8 थाय तो बेनी नजीकता हशे मित्रों, तो आपणे केटलो लखशु, धारो के 7.5 वर्गमूल वर्गमूल 80 तो थई गया। हवे जो छेद उड़ाड़ता आवड़े तो उड़ाड़ी 40 × 2 = 80 तो 80 कैंसल, एक मीठू कैंसल, 5 × 6 = 20 એટલે 1 મીટર જેટલું, અને 75 × 2 = 150 મીટર અંતર કાપે મિત્રો। કેટલું અંતર કાપે? 150 મીટર અંતર કાપે, એકાદ 2 મીટર પ્લસ ઓર માઇનસ થાય, કારણ આપણે નિયરલી ઇક્વલ ટુ લીધા છે મિત્રો। ક્લિયર? જો વિથાઉટ કેલ્સીમાં તમારે આ રીતે ગણતરી કરવી પડે, વિથાઉટ લોગમાં તમારે આ રીતે ગણતરી કરવી પડશે। આપણે બંનેની પ્રેક્ટિસ કરતા જઈશું મિત્રો, એટલે આપણને સાથે સાથે બોર્ડની પણ પ્રેક્ટિસ થઈ જાય અને જી નીટની પણ પ્રેક્ટિસ થાય, કારણ કે આપણા માટે માત્ર બોર્ડ મહત્ત્વનું નથી કે માત્ર જી નીટ મહત્ત્વનું, બંનેમાં સારામાં સારા રેન્ક લાવવા છે। ધ્યાન આપજો ખાસ, ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે। જો શબ્દ સમજો ખાસ, મહત્તમ શબ્દ આવ્યો એટલે મેક્સિમમ, એમાં ખૂણો જો સમક્ષિતિજ હોય તો 45 હોય અને ઉપર હોય તો મિત્રો 90 હોય। તો આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ ફેંકી શકશે, એટલે કે આ રીતે જો ક્રિકેટર હોય મિત્રો, એના હાથમાં જો બેટ આવી જાય આ બંને હાથમાં, અને એ દડાને મેક્સિમમ કેટલો પહોંચાડી શકે છે? 100 મીટર સુધી પહોંચાડી શકે છે, એટલે મને આર આપી દીધો છે 100 મીટર। તો આ મેક્સિમમ ઊંચાઈ કેટલી છે એટલે એચ મેળવવાનો। ઓકે, ક્વેશ્ચન સમજાણો મિત્રો, કોઈ પણ આવું ક્વેશ્ચન હોય તો આવી એક ફિગર ડ્રો કરી નાખવી, ભલે મિત્ર તમને લાગે નહીં પણ આપણે મિત્ર માની લઈશું। તો આર ઉપરથી આપણે કંઈક માહિતી મળશે, તો આરનું સૂત્ર છે V0² ના છેદમાં જી sin 2 થીટા। હવે આ મેક્સિમમ હોય મિત્રો, થીટા 45 હોય તો જ મેક્સિમમ થાય, આર એટલે 100, V0² ના છેદમાં જી 10 કિંમત લખી શકો છો, ના લખો તો ચાલશે, એટલે V0² = 100 × 10 10 લખી નાખું। નંબર 1, મારે મેળવવાની છે ઊંચાઈ, પણ કેવી? મેક્સિમમ ઊંચાઈ, તો V0² ના છેદમાં 2g sin² થીટા આવે, પણ તો આનું મૂલ્ય શું થઈ જાય મિત્રો? 1 થઈ જાય,
वी जीरो स्क्वेर एट सौ गुणा दस छेद में बे गुणा दस काउंस में वन एक मीठू कैंसल तो के मित्रों पचास सॉरी पचास मीटर आशे के जवाब आ पचास मीटर से महत्तम ऊंचाई जाए एनो अर्थ एवो से कि जो तमारे क्रिकेट रमता होय तमे अने जो मेक्सिमम तमारे दूर मोकलवू होय तो पिस्तालीस ना खूणे तमे मारो एटले मेक्सिमम हाइट मळे अथवा तो आ जे अंतर कहेवाय एना करता केवू होय अर्धू होय रेडी मित्रो क्लियर तो आ रीते सोल्व एक्जाम्पल थाय छे नेक्स्ट एक्जाम्पल एसी सेंटीमीटर लांबा दोरडाना छेड़े एक पत्थर बांधेल से आ दोरडू आ पत्थर बांधो से तेने अचल झड़पथी वर्तुलाकार फेरवामां आवे से जो पत्थर 25 सेकंडमां केटला 14 परिभ्रमण करे 14 भ्रमण करे तो पत्थरना प्रवेगनुं मूल्य मेळवो अने एनी दिशा मेळवो लंबाई એટલા ત્રિજ્યા બની જાય મિત્રો કેટલી છે 80 સેન્ટીમીટર તો કેટલા મીટર થાય 0.8 મીટર થાય ઓકે હવે આપણને દિશા ખબર પડી ગઈ મિત્રો કઈ બાજુ હોય કે ભાઈ વર્તુળમાં ગતિ કરે એટલે કેન્દ્રાભિમુખ અથવા તો કેન્દ્રગામી હોય પહેલા એનું માન પૂછ્યું છે એ હવે મને ભ્રમણ આપ્યું છે અને સમયગાળો આપ્યો તો મારે રેખીય વેગ ના મળે કોણીય વેગ મેળવાય તો સૂત્ર શું છે आर ओमेगा स्क्वेर हवे आर ओमेगा एटले मित्रों टू पाई ना छेद में टी पण केटला भ्रमण से एन भ्रमण से तो सूत्र आपणे भणी जासी तो आर एटले 0.8 टू पाई 3.14 टी 25 सेकंड केटला भ्रमण 14 आखा नो स्क्वेर मित्रों तो हवे गणतरी करिए 2 × 3.14 गुणा 14 भेगा 25 એટલે તમારો જવાબ આવશે 3.5168 તેનો ફરીવાર ગુણાકાર કરો 3.5168 એટલે તમારો જવાબ આવશે 12.37 એને ગુણા 0.8 કરો એટલે તમારો જવાબ આવશે 9.89 એકમ આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે દિશાનો પ્રશ્ન આવ્યો મિત્રો તો દિશા કઈ હશે કેન્દ્ર તરફ કારણ કેન્દ્રગામી પ્રવેગ છે ઓકે તો આ જ ટાઈપનો ક્વેશ્ચન મિત્રો હજી તમને આપી શકે છે એ તમારો પ્રશ્ન નંબર 18 બની જાય જો એકને એક રીતના વારંવાર એમસીક્યુ આવે છે એક્ઝામ્પલ આવે છે મિત્રો તમને આવડી જવા જોઈએ એક વિમાન 900 કિલોમીટર પર કલાકની અચળ ઝડપથી ઉડી રહ્યું છે ધારો કે આ રીતનું વિમાન છે મિત્રો આમ ઉડે છે કેટલી સ્પીડથી 900 કિલોમીટર પર કલાક તો 900 મીટર પર સેકન્ડમાં ફેરવા માટે આપણે ડાયરેક્ટ યાદ રાખ્યું છે 5 ના છેદમાં 18 તો 18 × 5 એક મિનિટ 525 એટલે 250 મીટર પર સેકન્ડ કેટલી ત્રિજ્યાનું વર્તુળ 1 કિલોમીટર એટલે કેટલા ગણાય મિત્રો 1000 મીટર તો તેના કેન્દ્રગામી પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ સાથે સરખામણી કરો આપેલો અને જી તો જીનું મૂલ્ય તો આપણને ખબર છે મિત્રો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો આની આના સાથે સરખામણી કરવાની છે ક્લિયર ઓકે હવે મને વી આપ્યો છે તો ઓમેગાવાળો સૂત્ર વપરાય કે વીવાળું સૂત્ર વપરાય ઓબ્વિયસલી સર વીવાળું સૂત્ર વપરાય વેરી ગુડ મિત્રો વી સ્ક્વેર બાય આર તો વી એટલે 250 × 250 છેદમાં આર એટલે કેટલા થયા મિત્રો 1000 તો એક મીંડું બીજું મીંડું કેટલા થશે 25 નો વર્ગ 625 ભેગા 10 એટલે 62.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ કયો છે સેન્ટ્રીપેટલ એક્સેલરેશન અથવા તો કેન્દ્રગામી પ્રવેગ ત્યારબાદ મારે બંનેની સરખામણી એના છેદમાં જી તો એ એટલે 62.5 × g એટલે 9.8 તો 62.8
62.5 ભાગ્યા 9.8 એટલે તમને જવાબ આવશે કે 6. જો 9 7 63 થાય એટલે વધી જાય એટલે 9 6 54 એટલે 6 ની વચ્ચે આવે 6 અને 7 ની વચ્ચે એટલે 6.37 જેવો જવાબ આવે ઓકે હવે ક્યારેક તમને મૂંઝવવા માટે બોર્ડમાં આ બાજુમાં એકમ લખી નાખે મિત્રો લખાય કે ના લખાય બોલો ના લખાય શા માટે કારણ કે ઉપર પ્રવેગ નીચે પ્રવેગ પ્રવેગ પ્રવેગને એકમ ઉડી જાય એટલે અચળાંક બની જાય ઓકે તો આ રીતના તમારે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવાની છે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં એનાથી આગળ વધશું ફરી એકવાર મિત્રો મસ્ત મજાના એક્ઝામ્પલ છે અને પૂછાય છે જી નીટમાં એક એકાદ એમસીક્યુ તો તૈયારી રાખજો થેન્ક યુ